जय स्वामीनारायण विद्यार्थीओ, मजा में केवू रहू रक्षाबंधन? जे लोग नजीक में हसे, अमदावाद में जेमनु मामानु घर हसे कि बेन भाई रहता हसे, ए लोग बहुत सारी रीते रक्षाबंधन उजवी हसे। बाकी बधाने कदाच जेनु दूर घर हसे ए लोग रक्षाबंधन नहीं उजवी शक्या होय। हाँ, पण अत्यारे जे डिजिटल लाइफ थी गई है कि मोबाइल जमानो है कि जेम तमे घरे बैठा भणी शको छो, एम वीडियो कॉलिंग द्वारा तमे वातो करी हसे, बराबर? कि वीडियो कॉलिंग द्वारा तमारा जे दूरना जे सगा वाला छे ए लोकोने तमे मळी लीधुं हसे, बराबर ने? तो हवे तहेवारनी सीजन तो हवे चालू थाय छे, श्रावण महीनो एटले तहेवारोनो भंडार, बराबर? એમાં એક તહેવાર તો ગયો, બીજા પણ હજુ ઘણા બધા તહેવાર પાછળ આવી જ રહ્યા છે, પણ એ હજુ વાત છે। પણ એ તહેવાર આવે ત્યાં સુધી આપણે થોડુંક વચ્ચે હવે ભણી લેવાનું છે, બરાબર? ટેસ્ટ પણ તમારો ખૂબ જ સુંદર ગયો હશે। હવે આગળ આપણે જોઈએ કે ચોથું ચેપ્ટર આપણું અધૂરું છે, ટીક ટીક ટીક, બરાબર? કે જેમાં ઘડિયાળ અને સમય, ઘડિયાળ, દિવસ, મહિના, વર્ષ એ બધાની ગણતરી આપણે શીખવાની છે। એમાં ઘડિયાળની ઘણી બધી ગણતરી આપણે જોઈ લીધી છે, શીખી ગયા છે, બરાબર? હવે આવે છે સમય આધારિત, એટલે કે તારીખ, વાર અને એ બધાને આધારિત જે ગણતરી છે ને, એના થોડાક હવે આપણે કોષ્ટક, કોયડા, દાખલા એ બધું હવે આપણે જોવાનું છે, બરાબર? એ પણ એકદમ ઇઝી જ છે, જેટલું ઘડિયાળમાં ઇઝી છે એથી પણ વધારે ઇઝી આ કેલેન્ડરવાળી ગણતરી છે, બરાબર? હવે આપણે જોઈએ કે પ્રશ્ન 10 અત્યારે આપણે જોવાનું છે કે નીચે આપેલા ડાયરીના પાનાને યોગ્ય ક્રમ આપી સમયરેખા પર દર્શાવો અને પ્રશ્નનો જવાબ લખો, બરાબર? એટલે કે હવે આ ડાયરીમાં પેજ છે કે ઘણાને આદત હોય છે કે ડાયરીમાં પોતાને રોજની રોજની ક્રિયા અથવા તો કોઈક સારું, કોઈ દિવસ અઠવાડિયામાં એકવાર કેવી રીતે કંઈક સારું બન્યું હોય તો લોકો નોંધ રાખે કે આજે મારી સાથે આ ઘટના બની, કંઈક નવું શીખ્યા હોય તો લખે, કંઈક નવું કંઈક તકલીફ થઈ હોય તો લખે, દુઃખી થયા હોય તો લખે, ખુશી થઈ હોય તો લખે, એ બધાની આદત હોય છે કેવી રીતે। અને ખરેખર વસ્તુ બહુ જ સારી છે કે એક નાની ડાયરી તો હોવી જ જોઈએ અને એમાં લખવું જોઈએ। તો એ લખતી વખતે નહીં પણ થોડા વર્ષ પછી જ્યારે તમે એ તમારી લખેલી વસ્તુને તમે વાંચો ને, ત્યારે ખરેખર તમને બહુ જ આનંદ થાય કે એ વખતે આવું થયું હતું, કે આ વખતે આ જગ્યાએ મને આ વસ્તુ શીખવા મળી હતી, બરાબર? એવી રીતે તો હવે આપણે જોઈએ છે કે આ ડાયરીની અંદર કઈ કઈ છે। તો કોઈ ઘરમાં હશે નાની એવી ઢીંગલી, બરાબર, કે નાની છોકરીનો જન્મ થયો હશે તો એની બધી નોંધ એના પેરેન્ટ્સે રાખી છે। કઈ કઈ નોંધ છે? તો જો 5 માર્ચ 2005 એમાં કહે છે કે મુન્નીનો આજે જન્મ થયો, બરાબર? આપણે પહેલાં બધું જોઈ લઈએ, પછી છે કે મુન્ની ભાખડીએ ચાલતી થઈ, મુન્નીનો પહેલો દાંત આવ્યો, મુન્ની પગ પર ઊભી રહેતા થઈ, મુન્નીએ એક કેળું ખાધું, મુન્ની ચાલતી થઈ, મુન્ની બેસતા શીખી, બરાબર? હવે આમાં એક વસ્તુ આપણે ક્લિયર છે કે મુન્નીનો આજે જન્મ થયો, એટલે આ વસ્તુ સૌથી પહેલાં હોય કે મુન્નીનો જન્મ થાય પછી જ આ બધી પ્રક્રિયા થાય। પણ હવે આમાં કન્ફ્યુઝન કે ભાખડીએ ચાલતી ક્યારે થઈ, એમનેમ ચાલતી થઈ, બેસતા શીખી પહેલાં, કે પહેલાં એને કેળું ખાધું હશે, કે પહેલાં દાંત આવ્યો હશે, કે પહેલાં ઊભી રહેતા શીખી હશે, એમાં થોડી કન્ફ્યુઝન છે કે કઈ વસ્તુ એ પહેલાં શીખી હશે। પણ આપણને અહીંયા તારીખ આપી છે તો તારીખ ઉપરથી આપણે ઇઝીલી ખબર પડી જશે કે ક્યારે ઉઠતા, ક્યારે બેસતા શીખી, ક્યારે એણે કેળું ખાધું, ક્યારે એણે દાંત આવ્યો, બરાબર? તો સૌથી પહેલાં એ વસ્તુ જોઈએ કે આ બધા 2005નું જે વર્ષ છે એમાંના છે, ખાલી આ બે છે એ 2006ના વર્ષના છે, બરાબર? 5 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરી। તો હવે આપણે પહેલાં જોઈએ કે 2005 પહેલાં આવ્યો, તો 2005ની ઘટનાઓ પહેલાં બની હશે। તો હવે આપણે મહિનો જોવાનો, બરાબર? જેમ ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં સંખ્યા લખીએ એમાં કેવી રીતે કરીએ, આપણે પહેલી સંખ્યા જોઈએ, બીજી સંખ્યા જોઈએ, આની અંદર એવું કે પહેલાં વર્ષ જોવાનું, વર્ષ સરખું હોય તો હવે મહિના જોવાના, કે આમાં માર્ચ મહિનો, નવેમ્બર, સપ્ટેમ્બર અને સપ્ટેમ્બર, પાછું નવેમ્બર, બરાબર? તો હવે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી બોલીએ તો સૌથી પહેલાં આવે માર્ચ મહિનો, તો આ સૌથી પહેલો નંબર, બરાબર? એના પછી ગણતરી કરો માર્ચ, પછી હવે આપણી પાસે નવેમ્બર અને સપ્ટેમ્બર બે છે, તો પહેલાં શું આવે? પહેલાં સપ્ટેમ્બર આવે, તો આ પણ સપ્ટેમ્બરમાં થઈ ઘટના, આ પણ સપ્ટેમ્બરમાં થઈ, તો ફરીથી હવે જોવાની આગળ તારીખ,
बराबर कि आ पांचमी तारीखे थयुं, आ पंदरमीए थयुं, तो पहला कई तारीख आवे कैलेंडर में? पांचमी तारीख आवे। तो मुनि नो जन्म थयो पछी सप्टेम्बर महीना में एने केळुं खाधुं, एना पछी पंदरमी तारीखे एने पहेलो दांत आव्यो नंबर त्रण, बराबर। पछी हवे नवेम्बरवाळी घटना, आ 2006 छे એટલે આપણે હમણાં આને જોતા નથી, હવે નવેમ્બર અહીંયા અને અહીંયા પણ નવેમ્બર, તારીખ જુઓ અહીંયા 20 તારીખ છે, અહીંયા 10 તારીખ છે, તો પહેલાં 10 તારીખ આવે, તો મુનિને દાંત આવ્યો, પછી મુનિ બેસતા શીખીએ 4 નંબર, બરાબર, અને મુનિ ભાખડીએ થઈ એ આવશે અહીંયા 5 નંબર, ઓકે। હવે 2006 તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી, તો પહેલાં કયો મહિનો આવે? યસ, જાન્યુઆરી, પછી આવે ફેબ્રુઆરી, તો 5 નંબર અહીંયા ભાખડીએ ચાલતી થઈ, પછી છે પગ પર ઊભી રહેતા શીખી, બરાબર, કોઈ પણ છે પહેલાં ઊભું રહે પછી ચાલતા શીખે, ડાયરેક્ટ બેઠા બેઠા થઈને જેમ દોડવા ના માંડે, બરાબર, એટલે અહીંયા આવશે 7। એટલે આ બધી જ ઘટનાને આપણે વ્યવસ્થિત રીતે પહેલાં સમજાવી નંબર આપી દીધા, બરાબર। હવે નીચે પ્રશ્નોના જવાબ આપ્યા છે કે માર્ચથી સપ્ટેમ્બર સુધીના કુલ મહિના કેટલા થાય, તો હવે આપણે વેઢા ગણીએ કે માર્ચ છે, પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, બરાબર, એટલે કેટલા મહિના થયા? 6 મહિના થયા, બરાબર। હવે મુન્નીને પહેલો દાંત આવે ત્યારે તે કેટલા મહિનાની હતી? તો હવે કોષ્ટક જુઓ કે મુન્નીનો જન્મ માર્ચમાં થયો અને એને પહેલો દાંત સપ્ટેમ્બરમાં આવ્યો, તો કેટલા મહિના પછી એને દાંત આવ્યો ગણો। માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ફરીથી, એટલે કે એને 6 મહિનામાં પહેલો દાંત આવ્યો, બરાબર। મુન્ની બેસતા શીખી ત્યારે તે કેટલા મહિના થયા હતા? હવે બેસતા શીખી ક્યાં છે? હા, બેસતા શીખી અહીંયા નવેમ્બરમાં છે, જન્મ એનો માર્ચમાં થયો છે, તો ગણો માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, અહીંયા આવશે 8, બરાબર। તો મુન્ની બેસતા શીખી 8 મહિના થયા, બરાબર। મુન્નીએ પહેલાં શું કર્યું? ચાલવાનું શીખી કે કેળું ખાધું, બરાબર। તો હવે જુઓ, કેળું ખાધું 2 નંબર અને ચાલતા શીખી 7 નંબર, તો શું પહેલાં થયું? 2 નંબરવાળું, બરાબર। તો અહીંયા થશે કેળું ખાધું, અને ભાખડીએ ચાલતી થઈ કે પગ પર ઊભી રહેતા શીખી? તો જો ભાખડીએ ચાલતી 5 નંબર ને પગ પર ઊભી રહેતા 6 નંબર, તો પહેલાં ભાખડીએ ચાલતી થઈ, બરાબર। મુન્નીના જન્મથી લઈને ચાલતી થઈ ત્યાં સુધી કેટલો સમયગાળો લાગ્યો? હવે મુન્નીનો જન્મ માર્ચ 2005 અને ચાલતા થઈ અને ચાલતી હા ચાલતા થઈ એ 2 ફેબ્રુઆરી 2006, બરાબર। તો હવે આપણે ગણો અહીંયા કે માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, આ 2005 પતી ગયું, 2006માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી, ફેબ્રુઆરી સુધીમાં એ શીખી ગઈ, તો આપણે અહીંયા ગણીએ તો અહીંયા આવશે 11, બરાબર। તો એ જન્મથી લઈને 11 મહિને ચાલતી થઈ, બરાબર, 11 મહિના આવી રીતે, ઓકે। હવે આગળ બીજા આપણે દાખલા જોઈશું, બરાબર, એક આ જોઈ લઈએ, આ પણ સરસ છે કે ચિત્રને આધારે વિગત કે અપ્પુ હાથી, આ દાદાજી છે, એને ઉંમર છે 95 વર્ષ, ચૂંચું ઉંદર છે, આ પણ દાદાજી છે પણ એ 2 વર્ષના જ દાદાજી છે, અને આ રાણીના દાદાજી છે એ 70 વર્ષના છે, બરાબર। તો અપ્પુના દાદાજી અને રાણીના દાદાજી કરતાં કેટલા મોટા છે, બરાબર, તો શું કરવું પડે બાદબાકી, કે 95 - 70, તો આમાં 9માંથી 7 જાય એટલે 2, 25 વર્ષ, બરાબર। અને ચૂંચુના દાદાજી અપ્પુના દાદાજી કરતાં કેટલા નાના? તો 95માંથી 2 જતા રહે એટલે કે 93 વર્ષ નાના છે, બરાબર, આવી રીતે। હવે આગળ, કિંજલે 8:15 થી 9:30 સુધી હોમવર્ક કર્યું, તો તેણે કેટલો સમય હોમવર્ક કર્યો? હવે આ દાખલા ખાસ ધ્યાન રાખવાના છે, કલાક અને મિનિટ આવી રીતે લખી દેવાનું, બરાબર। તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે 9:30
माइनस आठ पंदर। हमें सीम्पल तीस में पंदर जाए चले आमां नॉर्मल बाद बाकी दस कावड़ी लेवानी छे। अमुक में वस्तु नहीं थाय के ऊपर नानी मिनिट हशे नीचे वधारे हशे तो ए वक्त साठ उमेरी करवानुं हुं तमने आगळना दाखला में समझावी दईश। अहींया दस को लईए दस त्रणनी उपर बे दस में पाँच जाए तो पाँच अहींया एक अहींया एक बराबर। तो तेणे केटलो समय गृह कार्य कर्युं तो अहींया लखीश के किंजले एक कलाक पंदर मिनिट गृह कार्य कर्युं। ओके नेक्स्ट नंबर टू जीनले त्रण चालीस थी पांच पचास सुधी एना भाई ने भणाव्यो तो केटलो समय भणाव्यो हशे तो फरीथी भाग पाड़ी दईए कलाक मिनिट बराबर। तो हवे पांच पचास माइनस त्रण चालीस आम पण इजी छे बाद बाकी तो जीरो पांच में चार जाए तो एक पांच में बे जाए तो बे बराबर। तो अहीं आपणे लखीशुं के जीनले तेना भाई ने बे कलाक दस मिनिट भणाव्यो। ओके हवे अमदावादथी सात पिस्तालीस वगे उपड़ेली बस अंबाजी बार ने पांच वगे पहुँचे छे तो बस ने अमदावादथी अंबाजी जता केटलो समय लाग्यो बराबर। तो कोष्टक आ रीते करी देवानुं कलाक अने मिनिट बराबर। तो हवे बार पांच बस पहुँची गई उपड़ी थी सात अने पिस्तालीस वगे बराबर। हवे आवा दाखला में शू करवानुं के पांच मिनिट में पिस्तालीस मिनिट तो जाए नहीं तो एवा टाइमनी अंदर अहीं एक नानू खानू पाड़ी देवानुं बराबर। हवे पांच में छे ने तमारे साठ एड करी देवाना अने आ साठ अने क्यांथी आवे तो जे बार कलाक छे ने एमांथी एक कलाक ओछो करी देवानो એટલે બારમાંથી એક જાય તો અહીં લખવાના અગિયાર બરાબર। હવે અહીંયા સાઠમાં પાંચ ઉમેરો તો થઈ જાય પાંસઠ બરાબર। પાંસઠમાંથી પિસ્તાલીસને બાદ કરવાના તો પાંચમાંથી હવે આ આને બોક્સ બનાવ્યું હવે આને નહીં ગણવાના। પાંચમાંથી પાંચ જાય ઝીરો છમાંથી ચાર જાય તો બે અને અહીંયા અગિયાર છે આ બારને નહીં ગણવાના બરાબર। તો અગિયારમાંથી સાત જાય તો અગિયારમાંથી સાત જાય તો બચશે ચાર બરાબર। હું વાક્ય આ સાઈડ લખું છું કે બસને ચાર કલાક વીસ મિનિટ લાગશે બરાબર। ખ્યાલ આવે છે શું કર્યું આપણે કે અહીંયા પાંચ મિનિટ ઓછી હતી એમાંથી પિસ્તાલીસ મિનિટ બાદ ના થાય તો આમાં એક કલાક જે છે એક કલાક બરાબર સાઠ મિનિટ તો એક કલાકને છૂટો પાડીને મિનિટમાં લખી દીધો એટલે બારમાંથી એક એક કલાક છૂટો પડ્યો એ સાઠ અહીંયા આવ્યો અને મિનિટ વધી ગઈ બરાબર। હવે એક શાળામાં ગણિતનો તાસ અગિયાર પંદરથી બાર પાંચ વાગ્યા સુધીનો છે બરાબર। તો ગણિતના તાસનો તમારે સમય કહેવાનો તો આના જેવું જ કરવું પડશે બરાબર કે કલાક મિનિટ અને નીચે જવા દઈએ બરાબર કે બાર ને પાંચે પતે છે અગિયાર અને પંદરે ચાલુ થાય બરાબર બાદ બાકી। તો હવે જ્યારે પાંચ મિનિટમાંથી પંદર મિનિટ તો નહીં જાય તો આમાં સાદું દસકો લઈને ગણીએ ને તો જવાબ ના આવે એટલે કલાક અને મિનિટની બાદ બાકી હંમેશા આ રીતે જ કરવાની। જો સિમ્પલ ઉપર હતું કે પચાસમાંથી ચાલીસ ગયા તો આપણે નોર્મલ બાદ બાકી કરી દીધી ખર બરાબર પણ આવા દાખલામાં દસકો નહીં લેવાનો કલાકને છૂટો પાડવાનો આની જેમ। ફરીથી હવે આપણે બારમાંથી એક જાય તો રહેશે અગિયાર અને એક કલાકને અહીંયા આપણે સાઠ તરીકે ઉમેરી દઈએ તો આ બંનેનો સરવાળો થશે પાંસઠ। હવે બાદ બાકી પાંચમાંથી પાંચ જાય તો ઝીરો છમાંથી એક જાય તો પાંચ અને અગિયારમાંથી અગિયાર જાય તો શૂન્ય બરાબર। એટલે ઝીરો કલાક પચાસ મિનિટ તો અહીંયા લખીશું કે ગણિતનો તાસ પચાસ મિનિટનો થશે બરાબર આવી રીતે। હવે એક બર્થડે પાર્ટી સાંજે આઠ પાંત્રીસ વાગે શરૂ થઈ અને દસ પંદર વાગે દસ ને પાંચે પૂરી થઈ બરાબર તો કેટલો સમય પાર્ટી ચાલી તો એમાં પણ આપણે જોઈએ કે કલાક અને મિનિટ બરાબર આવી રીતે ભાગ કરી દઈશું આપણે
કે 10 અને 5 પતી ગઈ, 8 અને 35 ચાલુ થઈ ગઈ હતી. 5માંથી 35 નહીં જાય તો 10માંથી કલાક છૂટો પડશે એટલે ઉપર આવશે 9. અહીંયા બોક્સ, કારણ કે બોક્સ આપણે ગણતા નથી એટલે બોક્સ બનાવી દેવાનું, બરાબર. પછી 5માં ઉમેરવાના 60. હવે બંનેનો સરવાળો 65. 5માંથી 5 જાય 0, 6માંથી 3 જાય 3, 9માંથી 8 જાય તો 1, બરાબર. એટલે અહીંયા લખીશું આપણે કે બર્થડે પાર્ટી 1:30:40, બરાબર. આજે હોમવર્કમાં પણ જે પેલો મુન્નીવાળો દાખલો કર્યો, અપ્પુ હાથી ને ઉંદરવાળો દાખલો કર્યો, અને આ જે 5 દાખલા આપણે ગણ્યા એ જ તમારે રકમ સાથે વ્યવસ્થિત નોટમાં લખવાના છે, બરાબર. જય સ્વામિનારાયણ.